ચોખંડી વિસ્તારમાં આવેલી રમણલાલ એનશા સ્કૂલમાં પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 14ના કાઉન્સિલર સચિનભાઈ પાટડિયા અને પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી અને યુવા મોરચાના સભ્યો કેમ્પમાં જોડાયા હતા. રિપોર્ટર આશીષ જ્ઞાતિ, એનએન ન્યૂઝ, વડોદરા. આજરોજ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનું 109મું મન કી બાતનું કાર્યક્રમ છે. રમણલાલ મહેતા સ્કૂલમાં રાઉપુરા વિધાનસભાના લોટલાડીલા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય શ્રી બાળુભાઈ શુક્લો દ્વારા આજે દાખલા જે હંમેશા સરકાર મતદારની સાથે સરકાર લોકોની સાથે છેવાડાના માનવી સુધી પહોંચવાનું જે કામ કરે છે એને દાખલારૂપ આજે અહીંયા દાખલા કાઢવાનું કામ કરવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો અહીંયા અલગ અલગ પ્રકારના ટેબલ્સ મૂકવામાં આવ્યા છે, લોકોને ફોર્મ્સ ભરવામાં આવે છે, લોકોના બધા ફોર્મની ચકાસણી કરીને તલાટી અહીંયા બેસાય છે, તલાટીની સહી પછી લોકોના ફોટો પાડીને એમને દાખલાનું વિતરણ કરવામાં આવે છે. અને સાથે સાથે આપણા નરેન્દ્રભાઈ મોદીજીની જે નમો એપ છે એ નમો એપનું સોશિયલ મીડિયાના યુવા મોરચાના છોકરાઓ પણ અહીંયા બેસે છે અને નમો આ એપ ડાઉનલોડ કરવાનું પણ કામ ચાલી રહ્યું છે. હંમેશા સેવાર્થે જે ભારતીય જનતા પાર્ટી કામ કરે છે એ ભારતીય જનતા પાર્ટીના અહીંયા મારા પૂર્વ કમિશનર આદરણીય દીપિકાબેન, અહીંના મહામંત્રી, આપણી સંગઠનની ટીમ, યુવા મોરચા, સોશિયલ મીડિયાની ટીમ અને શુભેચ્છકો અહીંયા બધા. આજરોજ રાઉપુરા વિધાનસભાના વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલુભાઈ રાઉપુરા વિધાનસભામાં વોર્ડ નંબર 1, 2, 3, 14, 15, 1, 2, 3, 7, 14, 15, 16 દરેક વોર્ડમાં રાઉપુરા વિધાનસભામાં તો દરેક વોર્ડમાં સરકારની જે યોજનાઓનો જે લાભ હોય છે એ ગરીબ માણસો સુધી અને પરિવારો સુધી પહોંચે એ આશયથી આવક દાખલાનો કેમ્પ આખી રાઉપુરા વિધાનસભામાં રાખવામાં આવ્યો છે. ભારતના વડાપ્રધાન, લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું એક સપનું છે કે સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે, ઘર ઘર સુધી પહોંચે, એ સપનું સાકાર કરવાના આશયથી રાઉપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બાલુભાઈ શુક્લા દ્વારા રાઉપુરા વિધાનસભાના દરેક વોર્ડમાં આજે આવક દાખલાનો કેમ્પ રાખવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. લગભગ 7 સ્કૂલોમાં આ કેમ્પ ચાલી રહ્યો છે. 1,000 થી 1,200 જેટલા ફોર્મ પરિવારો દ્વારા ભરવામાં આવ્યા છે. નામ બોલ્યું સચિન પાટડિયા, વોર્ડ નંબર 14.